બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, મુંબઈથી જયંત જોડાઈ રહ્યા છે. શું સવાલ છે જયંત? હેલો જી, શું સવાલ છે આપનો? ક્યાં રોકાણ કર્યું છે જયંત? નમસ્તે. નમસ્તે, શું શું સવાલ છે? હા, મારો બે પ્રશ્ન છે. એક હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન ભાવમાં લીધેલ છે, અત્યારે ભાવ નીચે ચાલે છે, તો બીજા લઈને એવરેજ લઈ શકાય? ઓકે, કયા લેવલ પર એન્ટ્રી છે તમારી? 65 ના ભાવે તો 200 શેર્સ છે એમની પાસે, જયંત પાસે HCC ના. અત્યારે સ્ટોકનો ભાવ લગભગ અડધો થઈ ગયો છે, ખોટ જઈ રહી છે એમને. જિગ્નેશ, HCC માં એમને એવરેજ કરવાની સલાહ આપશો? ઝેનુલ, HCCના કાઉન્ટરે ઘણી સારી રેલી બતાવી હતી અને આ રેલી ફક્ત જૂન સુધી ચાલી હતી. જૂન પછી કાઉન્ટરે કંઈક લોઅર ટોપ લોઅર બોટમ બનાવવાના ચાલુ કર્યા હતા, પરંતુ રિસન્ટલી કાઉન્ટર એવી સાઇન આપી રહ્યો છે કે પોતે અત્યાર સુધી જુલાઈથી જૂનથી ચાલતું કન્સોલિડેશનને ઉપરની તરફ બ્રેકઆઉટ કરે. કારણ કે જે ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું લેવલ ચાર્ટ ઉપર દેખાઈ રહ્યું છે તે અરાઉન્ડ 37-38નું લેવલ બતાવી રહી છે. હું વ્યુઅરને સલાહ આપીશ કે સૌથી પહેલા તો એમને જે કાઉન્ટર જે સ્ટોક હોલ્ડ કર્યા છે તે હોલ્ડ કરે, નીચેની તરફનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 33નો રાખે. 33ની નીચે જો ડેલી ક્લોઝિંગ આવે તો એમને ખરીદેલા બધા જ શેરમાંથી નીકળી જવું જોઈએ. જ્યારે પણ આ કાઉન્ટર 38ની ઉપર ક્લોઝ આપે છે તો એ નવા એવરેજ જરૂરથી કરી લે, કારણ કે 37ની ઉપર ક્લોઝ આપતાની સાથે જ કાઉન્ટરનો નવો ટાર્ગેટ 65 થઈ જાય છે. એટલે જો એ બીજા એટલા જ શેર 38ની ઉપર ક્લોઝિંગ આપતા લેશે તો અરાઉન્ડ 65 જ્યારે પોતાના અર્લિયર પ્રાઇસ પર પહોંચી જશે ત્યારે એમના પૈસા ઇવન થઈ જશે અને પોતે ઝીરો લોસ પોઝિશનમાં આવી જશે. તો મારી એવી સલાહ રહેશે કે નીચેની તરફ 33 અને ઉપરની તરફ 38નું લેવલ વોચ આઉટ કરે. બિલકુલ, તો 33 અને 38ના લેવલ પર ધ્યાન આપો HCC માટે. તમે 38ની ઉપર જાય તો પછી નેક્સ્ટ ટાર્ગેટ 65નું જોવા મળે છે અહીંયા ચાર્ટ પર, તો ત્યાર પછી તમે એવરેજ કરશો તો તમને સારું રિટર્ન મળી રહેશે. 33નું લેવલ જો બ્રેક થાય તો તમારે એમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ.